સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એક કરવું પડે મન, વાણી, દ્રષ્ટિ અને વૃત્તિ. આ દુનિયામાં જેટલું કરે છે બધું વૃત્તિ જ કરે છે. આ જેટલા પાપો થાય વૃત્તિથી થાય. 10,000 રૂપિયાનો ઢગલો પડ્યો અને 100ની નોટ લઈ લ્યો, એ 100ની નોટ લઈ લેવાથી કંઈ પાપ ન લાગે, પણ 100ની નોટ લઈ લ્યો અને તમારી વૃત્તિ બગડી જાય ને, એ વૃત્તિ જિંદગી ભર ન સુધરે એનું પાપ છે. આ વૃત્તિ પણ એક થઈ ગઈ, મન, વાણી, દ્રષ્ટિ આત્મા સ્વરૂપમાંથી એક એક સ્વરૂપ થઈ ગયું. છેલ્લે બોલ્યા પિતામાં ભીષ્મ, છેલ્લે તિલક આપી દો આ ભૂમિનું, મને ગુરુ દીક્ષા આપી દો. અને ભગવાને ધરતી પરથી કૃષ્ણે તિલક લગાવ્યું પિતામાં ભીષ્મને. પિતામાં ભીષ્મનું આત્મ સ્વરૂપમાં આવીને એ દિવ્ય જ્યોતિ બહાર નીકળી છે, એ દિવ્ય જ્યોતિ સમાહિત થઈ ગઈ કૃષ્ણમાં, એક આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો છે. શરીર ભાજા હૃદય વિધિષ્ઠિ આત્મા દર્શમી મને કદાર્કમે અધિગતોસ્મી વિદુત ભેદ મોહ. ભેદ મટી ગયો, દ્વંદ મટી ગયો. મારે કાલે જ વાત થઈ હતી કે દ્વંદ મટાડો એટલે ભગવાન સામે ઊભો રહે, પણ દ્વંદ મટાડી ન શક્યો. અમે જેટલા બ્રાહ્મણો છે ને, એ શાસ્ત્રાર્થમાં દ્વંદમાંથી બહાર ન નીકળીએ. કોઈ એમ કે આ મહાભારતમાં આમ કીધું છે તો બ્રાહ્મણ તત્કાલ બોલશે, નહીં રામાયણમાં આમ કીધું છે, ભાગવતજીમાં આમ કીધું. અમે એ શાસ્ત્રોના દ્વંદમાંથી બહાર ન નીકળીએ. તમે ખેડૂત લોકો છો, તમે લાખો રૂપિયા દાનમાં આપી શકો, પણ સેઢા માટે ઝઘડા ઊભા કરો, સેઢાના દ્વંદમાંથી ખેડૂત ન નીકળે. શિક્ષકો હોય એ ભણાવવાના દ્વંદમાંથી બહાર ન નીકળે. તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રના દ્વંદમાંથી નીકળો નહીં. દ્વંદ નીકળી જાય ને, અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી, એ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય, દ્વંદ હટી જાય ને, પડદા હે દુઈકા હટા કરજો દેખા, સિવા મેરે અપને દુજા કુછ નહીં, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ. આ પડદો જ હટાવવાનો છે દૂરીનો, આ દ્વંદનો. બાકી આપણે વયમ અમૃતસ્ય પુત્રાહા, આપણી પરમાત્માના દીકરા છે. મારો બાપ 50 કિલો વજન ઉપાડી શકતો હોય તો હું એનો પુત્ર છું, 25 કિલો ઉપાડી શકું. મારો પરમાત્મા જો એટલો બધો દયાળુ હોય તો હું એનો પુત્ર છું, મારામાં આ ગુણો હોય જ. મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન, આપણે પરમાત્માના અંશ છીએ. એટલે પરમાત્મા જેવો ગુણો રહેવાના છે, એ ભેદ ભ્રમ રહિતની બુદ્ધિ થઈ અને એ તેજ તેજમાં સમાહિત થઈ ગયું. 11મો દિવસ મકર સંક્રાંતિનો દિવસ, અને આજે પાંડવો બધા ત્યાંથી વિદાય લે છે. અને પછી તો જન્મ થયો છે પરીક્ષિત મહારાજજીનો. પરીક્ષિતના જન્મ સમયે બ્રાહ્મણોને બોલાવ્યા છે કે મારા પરીક્ષિતનું જ્યોતિષ જોવું, અને બ્રાહ્મણોએ જ્યોતિષ જોયું છે કે તમારો દીકરો રામ જેવો પ્રતિજ્ઞ બનશે. મૃગેન્દ્ર ઇવ વિક્રાંતો નિષેભ્યો હિમવાન ઇવ તિતિક્ષુર વસુદેવાસો સહિષ્ણુ વિતરાયઃ. તમારો દીકરો સિંહ જેવો પરાક્રમી બનશે, તમારો દીકરો હિમાલય જેવો આશ્રયદાતા બનશે, તમારો દીકરો માતા પિતા જેવો સહિષ્ણુ બનશે, એ પૃથ્વી જેવો તિતિક્ષુ બનશે, એ સમુદ્ર જેવો દુસ્તર બનશે, અર્જુન જેવો ધનુર્ધરી બનશે, બ્રહ્મા જેવો સમતાવાળો બનશે, પ્રહલાદ જેવો નિષ્ઠાવાન બનશે, ભરત જેવો યાજ્ઞિક બનશે, શંકર જેવો કૃપાળુ બનશે. બધા ગુણો કીધા, પણ છેલ્લે એક દોષ કીધો. કુંડળી બ્રાહ્મણો જોઈને દોષ ન કાઢે એવું બને? કારણ કે દરેકની કુંડળીમાં દોષ હોય ત્યારે જ પૃથ્વી ઉપર આવ્યો હોય, બાકી તો દોષ ન હોય તો ઉપર હોયો જાય. કહ્યું કે તમારા આ દીકરાની કુંડળીમાં એક દોષ છે, એક બ્રાહ્મણનો અપરાધ કરશે, એની મશ્કરી કરશે ને, એ બ્રાહ્મણનો એક દીકરો એને શ્રાપ આપશે. શ્રાપ આપવાના કારણે તમારા દીકરાને તક્ષક નામનો નાક કરડશે ને મરી જશે. ક્યાં તો યુધિષ્ઠિર રોઈ પડ્યા. અમે જિંદગીભર બ્રાહ્મણોની સેવા કરી, અમે બ્રાહ્મણોના પગ પૂજાને, અમારો પુત્ર ભલે એને તક્ષક નામનો નાક કરડે અમને કોઈ ચિંતા નથી. અમને ચિંતા તો એક વાતની છે કે અમારો દીકરો બ્રાહ્મણની મશ્કરી કરશે, અમે જે બ્રાહ્મણોની પૂજા કરીએ ને.
પણ કહ્યું કે ચિંતા ન કરો, પ્રપસ્યતઃ ઉપસૃત્ય મુક્ત સંગ પદમ હરે. એને એક એવા ગુરુ મળશે ને, એ ગુરુ એને મુક્તિ અપાવી દેશે. ત્યારે યુધિષ્ઠિરને શાંતિ થઈ થોડી. યુધિષ્ઠિર રોજ બ્રાહ્મણોને પગે લાગતા, યજ્ઞ કરતા, રોજ ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પગે લાગવા જતા. ગાંધારી ધૃતરાષ્ટ્ર ત્યાં હતા. ગાંધારી ધૃતરાષ્ટ્ર એક વખત પૈસા માંગ્યા કે મારે તર્પણ કરવું છે, શ્રાદ્ધ કરવું છે મારા દીકરાઓને. ભીમે ના પાડી કે તું એ જ ચેવા વાળો છે કે મામકા પાંડવાસ ચેવા કિમ કુરુવત સંજય, મારાને પાંડવના પુત્રો શું કરે છે, એ આજે માગે છે અમારી પાસે પૈસા, જેના દીકરાએ સોયની અણી જેટલો ભાગ પણ યુદ્ધ વિના નહીં, એને આપણે પૈસા આપવાના એના શ્રાદ્ધ માટે. યુધિષ્ઠિર કે આપણા ભાઈ છે, આપો પૈસા. ધૃતરાષ્ટ્ર ને ગાંધારી એવી રીતે રહેતા રોજ પગે લાગવા જાય યુધિષ્ઠિર. એક દિવસ વિદુરજી આવ્યા તીર્થયાત્રા કરીને. જોજો એક સંતની વાણીનો પ્રભાવ. વિદુરે આવીને કહ્યું, ધૃતરાષ્ટ્રથી મોટા ભાઈ, મેં તમને આની પહેલા પણ જ્ઞાન આપ્યું હતું. વિદુર નીતિ જેને કહેવાય આપણું, પણ તમારા દીકરાઓ માયનાની આજ તો મારું માનું હવે તો કોઈ નથી રહ્યું. હવે તમે એના ઘરે રોટલા જમો છો જેના દીકરાઓ તમારા એના આની સાથે, તમારા પોતાના દીકરાઓ આની સાથે જગડ્યા. અત્યારે આ રોટલા ખાવાનો સમય નથી, આ વૃદ્ધાવસ્થામાં ભગવાનનું ભજન કરી લ્યો. હવે ચાલો મારી સાથે, જો તમને હૃદયમાં લાગી ગયું હોય તો અહીં રોટલા ખાવાનું છોડો, મારી સાથે ચાલો. એક સંતના વાક્યો સાંભળ્યા ધૃતરાષ્ટ્ર ને ગાંધારી તૈયાર થઈ ગયા કે ચાલો તમારી સાથે જઈએ. પણ ક્યાં જઈએ? કહ્યું કે સપ્તાનામ પ્રીતયે નાના સપ્ત સ્રોત પ્રચક્ષતે, જ્યાં ગંગાજીની સાત ધારાઓ જાય છે. આજે પણ ગંગાજીની સાત ધારા સપ્ત સરોવરમાં છે. હરિદ્વારમાં જ્યાં કચ્છી આશ્રમ ભારત માતા મંદિર છે ત્યાં સપ્ત સરોવર છે. અને એના જંગલમાં જઈને જતા રહ્યા. અહીંયા રોજ પગે લાગવા આવે ને જોઈ ત્યાં તો ખબર પડી કે આજ મારા માતા પિતાને. સૈનિકોને કહ્યું કે જાઓ મારા માતા પિતાને શોધો, યુધિષ્ઠિરે કહ્યું. અને યુધિષ્ઠિરે શોધવાનું કહ્યું ત્યારે નારદજી આવીને કહ્યું કે મળશે નહીં, એ વિદુરજી સાથે જતા રહ્યા. આજથી પાંચમા દિવસે એ આગ લાગશે જંગલમાં, એ બળીને ભસ્મ થઈ જશે દાવાનળમાં ધૃતરાષ્ટ્ર. એની પાછળ ગાંધારી સતી થશે અને વિદુર તીર્થયાત્રામાં જતા રહેશે. એટલે તમે એને શોધવા માટે લાંબો ન નીકળો. બીજું કંઈ ન કરવા સાથે હવે હું પણ તમને કહું છું કે આપ કે રહેને કા ઉચિત સમય નહીં હૈ, તમારા માટે પણ રહેવાનો ઉચિત સમય નથી, તમે પણ નીકળી જાઓ. કારણ કે સંતોને ખબર પડી જાય કે રહેવાનો હવે સમય નથી રહ્યો, અને સંતોને ખબર પડે કે પાપ બહુ વધી ગયું ને, એ ગામ છોડીને જતા પણ રહે. સંતો જ્યાં બેસે ત્યાં સમજવાનું કે ત્યાં કંઈક પુણ્યબળ હોય ત્યારે જ એ ત્યાં બેઠા હોય. મધુમંતીનો કિનારો પણ પવિત્ર હશે કે આલિદ્રાધીશ ત્યાં જઈને બેઠા, એનો મતલબ કે એવો પવિત્ર આત્મા રોકાઈ જાય જે જગ્યા ઉપર. તમારા ગામમાં કોઈ સાધુ સંતો આવીને રોકાય એટલે સમજવાનું કે અમારું ગામ પવિત્ર છે. તમારા ગામમાં ભાગવતજી આ 15 દિવસમાં 2-2 ભાગવત થશે, એનો મતલબ છે તમારું ગામ પવિત્ર છે. હમણાં અમે કથા પૂરી કરીને જઈએ અને પાછી 2 કથા કરીને આવી એટલે 15 દિવસ પછી પાછા તમારા ગામમાં છે. પણ એટલું તમને ચોક્કસ કહી દઉં કે આમાંથી જેટલી વાતો કરી એમાંથી એક વાત પણ પાછી કથામાં આવીશ ત્યારે નહીં કરું. તમને એમ થાય કે એ તો પછી એનું એ જ હોય ને શું સાંભળવા જાવ, પણ એના માટે મેં આખું આયોજન અલગ કરી રાખ્યું છે. પાછી કથા કરવા આવી ત્યારે આ વાતો કરી, એનાથી પણ અલગ જ વાતો કરીશ. ને કહ્યું કે હવે તમારે રહેવાનો સમય નથી. થોડો સમય રહ્યા. પરીક્ષિતજી મોટા થયા, 36 વર્ષના થયા. પરીક્ષિતજીના લગ્ન કરી દેવામાં આવ્યા. ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન થયા. અને લગ્ન થયા પછી કૃષ્ણને મળવા માટે અર્જુનની ઈચ્છા થઈ કે હું જાઉં કૃષ્ણને મળવા. એ દ્વારિકા ગયા છે. 6 મહિના સુધી નથી આવ્યા. અને 6 મહિના સુધી નથી આવ્યા એટલે અહીંયા અપશુકનો થવા માંડ્યા છે. ગાયો સૂર્યની સામે જોઈને રડવા માંડે એટલે સમજવાનું અપશુકન છે. દિશાઓ ધૂંધળી લાગવા માંડે સમજવાનું કે અપશુકન છે. શિયાળીયાઓ ઉગતા સૂર્યની સામે જોઈને રડવા માંડે એટલે સમજવાનું કે અપશુકનો છે. અરે ચીબરી ઘુવર અને કાગડા મસ્તક ઉપર આવીને બેસે એટલે સમજવાનું કે ચોક્કસ કંઈક અઘટિત થવાનું છે. સૂર્ય અને ચંદ્રની ફરતી બાજુ કાળા કાળા કુંડાળા લાગવા માંડે સમજવાનું કંઈક અઘટિત થવાનું છે. આવા બધા અપશુકનો થવા માંડ્યા. હજી 6 મહિના સુધી અર્જુનના કોઈ સમાચાર નથી. અને જેવા જ અર્જુન આવ્યા છે, અર્જુન આવ્યા ત્યારે કૃષ્ણે પૂછ્યું કે અર્જુન કેમ રડે છે? મધુ ભોજ દાશારહ આરહ સાત્વક અંધક વૃષ્ણી આ યદુવંશીઓ બધા છે, આ બધા યદુવંશી બરાબર તો છે કે નહીં? ક્યાં તો અર્જુન ચોટી ગયો કે મોટા ભાઈ આપણા બધાનું ધ્યાન રાખવાવાળો અંતર ધ્યાન થઈ ગયો. એ ભાલકાના તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન આપણે બધાને છોડીને જતા રહ્યા.
અને જેણે આજ સુધી આપણે જીતાડ્યા, આપણી બધામાં રક્ષા કરી, આપણો વંશ પણ એના કારણે છે, એ જતા રહ્યા. એ જ સમયે યુધિષ્ઠિર કહ્યું કે આપણો અખિલ બ્રહ્માંડનો માલિક જતો રહે, જેના લીધે આપણે જીવિત છીએ, જો એ જતો રહે તો આપણે પણ જતું રહેવું જોઈએ. નિર્ણય કર્યો કે અત્યારે ને અત્યારે તૈયાર થઈ જાઓ, આપણે બધા સ્વર્ગારોહિણીમાં જાશું. સ્વર્ગારોહિણીમાં બધા તૈયાર થયા. એ ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે જેના લગ્ન થયા, એ પરીક્ષિતને રાજગાદી પર બેસાડ્યો, એનું તિલક કર્યું રાજગાદી ઉપર, અને પાંડવો સહિત બધા નીકળી ગયા. સૌથી પહેલા પાંચેય પાંડવો જાતા હતા, એમાં સૌથી પહેલા જો કોઈ પડ્યા હોય તો એ દ્રૌપદી પડ્યા નીચે. ભીમે પૂછ્યું કે દ્રૌપદી કેમ પડી ગયા? કહ્યું કે પાંચેય સાથે લગ્ન કર્યા પણ અર્જુન સાથે સૌથી વધારે પ્રેમ કર્યો ને, એટલે દ્રૌપદી પડ્યા. સ્વર્ગારોહિણીના રસ્તામાં આજે પણ બદ્રી કેદાર પાસે સ્વર્ગારોહિણીનો રસ્તો છે, સ્પેશિયલ યાત્રા થાય, હવે તો બંધ થઈ ગઈ છે. એને તમારી સાથે શેરપા ત્યાંના તમારી સાથે આવે. આગળ પડ્યા તો અર્જુન પડી ગયો. કહ્યું કે ભાઈ આ કેમ પડી ગયો? ભીમ પૂછે કે બાણ વિદ્યાનું એને અભિમાન બહુ હતું. આગળ ગયા ત્યાં નકુલ પડી ગયા. કહ્યું નકુલ કેમ પડી ગયા? ભીમ પૂછે કે સૌંદર્યનું અભિમાન હતું. સહદેવ પડી ગયા. કહ્યું સહદેવ કેમ પડી ગયા? કે એને એની જ્યોતિષ વિદ્યાનું અભિમાન હતું. ને છેલ્લે ભીમ પડતા પડતા પૂછ્યું કે ભાઈ હું શા માટે પડી જાઉં? કે તને તારી ભુજાઓનું બળ હતું વધારે. ને છેલ્લે કૂતરો ધ્રિયો ને કૂતરા સહિત સ્વર્ગના વિમાનો લેવા આવ્યા. કહ્યું કૂતરો ન આવી શકે. કહ્યું કે કૂતરો ન આવી શકે તો હું પણ નહીં આવું. આ કૂતરાએ માનો સહકાર આપ્યો છેલ્લે સુધી. અને ધર્મશાસ્ત્ર એમ કે જે તમને સહકાર આપે ને છેલ્લે સુધી નહીં છોડવો. અને ભગવાન સાક્ષાત પ્રગટ થયા. ધન્ય છે યુધિષ્ઠિર, ધન્ય છે. આ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર જો આધ્યાત્મિક રીતે જોઈએ, ફિલોસોફી રીતે, આજે મને કોઈ ફોન કરીને કીધું કે અરે મહાદેવભાઈ તમે શું ફિલોસોફી કીધી, અધરમ મધુરમ વદનમ મધુરમ. મહાપ્રભુજીનો શું ભાવ, હોઠ કેવા મધુર કહી શકાય, એમ આ પાંચ પાંડવોની પણ ફિલોસોફી છે. અર્જુન છે એ જીવ છે, યુધિષ્ઠિર છે એ ધર્મ છે, ભીમ છે એ બળ છે, નકુલ છે એ બુદ્ધિ છે, અને સહદેવ છે એ જ્ઞાન છે, અને દ્રૌપદી પરમાર્થ વૃત્તિ છે. જે જીવ પરમાર્થ વૃત્તિ સાથે જોડાય ને એનો રથ હાંકવા માટે કનૈયો આવે. પણ આ જીવને પરમાર્થ વૃત્તિ સાથે જોડાવવું પડે. એકવાર તમારો જીવ પણ પરમાર્થ વૃત્તિ સાથે જોડાય કે મારે કોઈનું કલ્યાણ કરવું છે એવી ભાવના રાખો ને, તમે કોઈ પણ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરો ત્યારે એનો પાયો ખોદો, ત્યારે મનમાં થવું જોઈએ કે આ ફેક્ટરીમાંથી 50 લોકોનું કુટુંબ એને રોજી રોટી મળવી જોઈએ. ભગવાન એવું બળ આપજે એટલે અસ્તિત્વ તમને ફેક્ટરીમાં મદદ કરવા માંડે. તમે ખેતીમાં એક બીજ વાવવા માંડો ત્યારે પ્રાર્થના કરવાની, ભગવાન એક બીજ વાવું છું પણ આમાંથી 1000 બિયાઓ કરજે ને એમાંથી ઘણા બધા લોકોની આંતરડી સંતોષાય એવું અન્ન ઉત્પન્ન થાય એટલે અસ્તિત્વ મદદ કરવા માંડે. આ જીવ પરમાર્થ વૃત્તિ સાથે જોડાશે તો જ ભગવાન સારથી બનશે. કનૈયાને આપણો જીવનનો રથ હકાવવા માટે જો તત્પર કરવા હોય ને તો આ જીવને જોડાવવું પડશે પરમાર્થ વૃત્તિ સાથે, તો કનૈયો આપણો સારથી બને. અને એક પરમાર્થ વૃત્તિ જોડાય કૃષ્ણ તમે છો મારા જીવન રથ ના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથ ના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથ ના સારથી, કૃષ્ણ ધ્યાન પણ ન પાય એની ફરજ છે. તમે તો ભગવાનના અનન્ય ચિંતયંતો માં એ જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. ભગવાનની જવાબદારી છે યોગક્ષેમ ચલાવવાની. એકવાર સોંપી દો અને જ્યારે પણ કથા કરીએ ત્યારે પણ કનૈયાને રાહ સોંપી દેવાય કે આ કથાની અંદર
બધાને જમાડવા, જમાડવાનું પૂરું પાડવું, મહેમાનો આવે એની આગતા સ્વાગતા કરવી. આ કથાનું બધું તારા હાથમાં છે. તારવા પણ તારા હાથમાં, ડૂબાડવા પણ તારા હાથમાં, બધું તારા હાથમાં છે. એક વખત કનૈયાને દોરી તો સોંપી દો. ભાલકાની કથા મને યાદ છે, એક પણ લોકો આયોજનમાં હતા નહીં. એમને ઓટોમાં ચાલતું હતું. 30,000 ની રસોઈ બનાવે ને 1.5 લાખ માણસ જમી જાય ત્યારે લાગે કે આ દોરી કનૈયાના હાથમાં જ હોય. બાકી તમે ને હું બુદ્ધિ લગાવીએ તો એમાં થઈ જ ન શકે. રસોઈયાની તાકાત નથી કે 30,000 ની રસોઈ હોય ને 1.5 લાખ ને જમાડી દે. આ તો કનૈયો આવી જાય ને તો જ થાય. જીવન રથ નો સારથી છે ને, જ્યાં જલાવો હોય, જ્યાં લઈ જવો હોય એના માટે છે. મને કોઈ લોજ ગામમાં પૂછ્યું હતું કે મહાદેવભાઈ 108 કથા થાય પછી લગ્ન કરવાના છો, તમારો નિર્ણય શું છે? મેં કીધું અમે કઈ નિર્ણય કરવા વાળા છીએ જ નહીં. અમે તો દ્વારિકા વાળા મુરલીધરને અમારી આખી સોંપી છે, જીવનની નૌકા. એને જે કરવું હોય થાય. અમે આખી દોરી સોંપી છે. અમારો સારથી કનૈયો છે. અમારો જીવન રથ જ્યાં લઈ જાય. અમને એવું નથી કે અમે કથા ઉપર બેસીને વક્તવ્ય જ આપીએ. અમારા કનૈયાને જેવું મંજૂર હોય એવું કરીએ. જે દિવસે મંજૂર નહીં હોય ત્યારે અમે ઉતરી જશું. અત્યારે કૃષ્ણ કનૈયાને આ ગમે તો આ વર્ષમાં મારી 30 કથાઓ છે. આ કનૈયાને ગમે છે, એને એમ થાય કે આના મુખેથી વખાણ કરાવવા છે. એક કોઈ ભિખારી આવ્યો અને ભિખારી કે રોટલો આપો, એ રોટલો આપો. અને ભિખારી હોય પ્રાય ગાતા હોય, ટ્રેનમાં પણ જોજો, શિરડી વાલે સાંઈ બાબા એમ ગાતા હોય. ની બેન કે ગાત, હું થોડી વાર એને આપું રોટલો. કે હમણાં આપું છું, ગાવા માંડ્યો, પાછું ગાવા માંડ્યો. લગભગ 1 કલાક સુધી રોટલો આપ્યો નહીં ને ત્યારે એના પતિ ખીજાણા કે આપી તો દે હવે રોટલો, ક્યારનો બેઠો છે. કે એ સુંદર ગાય છે ને, મને સાંભળવું ગમે છે. રોટલો આપી દઈશ ને તો એ ભાગી જશે. એટલે ક્યારેક ક્યારેક તમે ભગવાનને પ્રાર્થના કરો ને ભગવાન તમારું કામ ન કરતો હોય ત્યારે સમજવાનું, તમારી પ્રાર્થના એને ગમે છે એટલે તમારી પાસે વધારે પ્રાર્થના કરાવે. માનું તારું મન થી મોકો, મારું તારું મન થી મોકો, ભક્તિ કેનો પંથ ન ચૂકો, ભક્તિ કેનો પંથ ન ચૂકો, ભૈયો સાથે તમારી જીવ જોડાઈ જાય એનો સાર્થી કૃષ્ણ બને. બધાએ દેહ છોડી દીધો છે. કૃષ્ણ નર્યા એટલે પાંડવો પણ નર્યા. આને કહેવાય સાચો પ્રેમ, કે એ નથી એટલે વાત થઈ ગઈ પૂરી. ક્યારેક ક્યારેક પતિ પત્નીઓમાં એવો પ્રેમ હોય ને કે પત્નીને કંઈક થાય ને પતિ દેહ છોડી દે, ક્યારેક એવો પ્રેમ હોય. એટલે એમ પરમાત્માએ પણ, પરમાત્મા જતા રહ્યા એટલે પાંડવો પણ જતા રહ્યા. ને હવે તો બાકી રહ્યો છે પરીક્ષિત. પરીક્ષિતે રાજ્ય કર્યું, પરીક્ષિતના લગ્ન થઈ ગયા. પરીક્ષિત આજે નીકળ્યો છે ફરતી બાજુ દિગ્વિજય કરવા માટે. એણે ભદ્રાસ્વ જેવા રાષ્ટ્રોને જીતી લીધા છે. એણે કેતુમાલને જીતી લીધો, એણે કિમ પુરુષને જીતી લીધો, એને ઉત્તર કુરુને જીતી લીધો, એને ભરતખંડ જીતી લીધો. અને એ બધા જીતતા જીતતા જ્યાં જાય ત્યાં કૃષ્ણના વખાણો, અર્જુનના વખાણ, પ્રશંસા જ પ્રશંસા સંભળાય છે. ચારેક ઓર કીર્તિનું ગાન થાય છે.
છાતી ફુલાવે કે હું કોના કુળમાં આવ્યો છું, જો તો ભગવાનની સાથે ચેર્યા એ કુળમાં હું આવ્યો છું. બહુ રાજી થાય પોતાના અર્જુનની, ભીમની, બધાની પ્રશંસા સાંભળીને. પણ પૂર્વ વાહિનીમાં સરસ્વતી નદીનો કિનારો હતો અને એ સરસ્વતી નદીના કિનારે એક અઘટિત ઘટના જોઈ. એક ગાયને જોઈ, જે ગાયની આંખમાંથી આંસુ પડતા હતા, ગાય રડતી હતી. અને એક બળદ હતો જેના ત્રણ પગ કપાયેલા હતા, એક પગ ઉપર ઊભો હતો, મળમૂત્રનો ત્યાગ કરતો હતો. એક કાળો પુરુષ હાથમાં મોટો બધો લોખંડનો બડો લઈને માર મારતો હતો બળદને. અને આ સ્થિતિ જોઈ એટલે ત્યાં નજીક જઈને પૂછ્યું કે આપ શા માટે એટલા દુઃખી છો? બળદને અને ગાયને પૂછ્યું. જોજો આ બળદ અને ગાયે શું જવાબ આપ્યો છે. બળદ અને ગાયે એવો જવાબ ન આપ્યો કે આ બધા અમને મારે છે ને અમને આમ છે ને. એને પહેલો જવાબ આપ્યો કે સુખ અને દુઃખનું કારણ તાર્કિક લોકો છે. સુખ અને દુઃખનું કારણ એ ફક્ત અને ફક્ત આત્માને માને છે તાર્કિક લોકો. જેટલા જ્યોતિષીઓ છે એ સુખ અને દુઃખનું કારણ ગ્રહોને માને છે. જેટલા નાસ્તિક લોકો છે એ સુખ અને દુઃખનું કારણ સ્વભાવને માને છે કે સ્વભાવથી દુઃખ અને સુખ છે. મીમાંસક લોકો છે, યજ્ઞ કરનારા લોકો છે, કર્મને માને છે, કર્મથી સુખ અને દુઃખ આવે. સાંખ્યવાદી લોકો છે, શબ્દને પરિણામ માને, શબ્દથી સુખ અને દુઃખ આવે. સુખ અને દુઃખ મિથ્યા નથી, એની અનુભૂતિ થાય છે એટલે એ આત્મામાં થતી નહીં. એટલે આત્મા પણ કારણ હોય નહીં, જીવાત્મા પણ કારણ ન હોય, કારણ ગ્રહ પણ કારણ ન હોય, કાલચક્રને બધું આધીન છે, કાલચક્ર પણ એનું કારણ ન હોય. આ બધાના કારણ માટે ધર્મ સાક્ષાત બોલ્યા છે કે ચિદ વિકલ્પ વસના આહુરાત્મા નમાત્મન દેવમન્યે પરે કર્મ સ્વભાવ મપલે પ્રભુ. શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન કારણો બતાવ્યા ક્લેશોનું, પણ અમારે કોઈને કંઈક કારણો બતાવવા નથી. અને જે કોઈ ઉપર પોટલો ઓઢાડે નહીં ને, માચડો ન ઓઢાડે, એને ધર્મ કહેવાય. સાચો ધાર્મિક કોણ? કોઈ ઉપર ટોપલો ન ઓઢાડે. એ તો મારે કરવું નહોતું, પણ મારા મામાના છોકરાએ બહુ આગ્રહ કર્યો ને, એટલે પછી મેં આમાં પૈસા રોક્યા અને એમાં ડૂબ્યા. જે માણસ કોઈ ઉપર આક્ષેપ ન કરે ને એ સાચો ધાર્મિક છે. યાદ આવી ગયું, તું સાક્ષાત ધર્મ છે, બળદને કહ્યું. આ તારા ત્રણ પગ કપાઈ ગયા, ત્રણ પગમાં સત્ય, પવિત્રતા, દયા અને દાન. અહીંયા તપ, પવિત્રતા, દયા અને સત્ય ચાર ઉપર ઊભો હતો. એક પગ સત્ય યુગમાં તપ હતું, એના પછીના ત્રેતા યુગમાં પવિત્રતા હતી, દ્વાપરની અંદર દયા હતી, અને આ કલિકાલમાં સત્યના લીધે બધું ટેક્યું છે. આપણે એમ માનીએ કે સત્ય છે નહીં, પણ ક્યાંક કોયલાણામાં પણ કોઈ સત્યવાદી માણસ રહેતો હશે ગામના ખૂણામાં. કોઈ જતી અને સતી રહેતા હોય, બાકી ગામનો ટીંબો બંધાય નહીં. એક જતી અને સતી હોય એટલે ગામનો ટીંબો બંધાય. જે દિવસે જતી અને સતી ગામમાંથી જતા રહી, ગામનો ટીંબો વિખાઈ જાય. નાના ચરખા ગામ આજે પણ છે ચલાળાની બાજુમાં, જૂના ચરખા. એ જૂના ચરખા ગામ છે, દરબારોનું ગામ હતું. આ એ ગામમાં ચલાળાના લોકો હટાણું કરવા માટે આવતા, આજ આખું ગામ ખાલી થઈ ગયું. પાંચ ઘર છે ખાલી, દસ માણા રહી છે. જ્યાં 150-150 મકાન હતા, અહીંયા પાંચ મકાન પણ નથી રહ્યા. દરબાર ગઢ છે આખો મોટો. મને ત્યાં જઈને લોકો કીધું કે આ ભૂમિમાં કંઈ દોષ છે, એથી કેમ ગામ ખાલી થઈ ગયું? મેં કીધું ભાઈ ભૂમિમાં દોષ નહીં, કોઈ જતી ને સતી જતા રહ્યા, ગામનો ટીંબો વિખાઈ ગયો. કે જતી સતીને પાછા લઈ આવ્યા હોય તો મેં કીધું લઈ આવવાનું ન હોય, આપણે પોતાને જ બનવાનું હોય. ગામમાં કોઈ એક સંયમી પુરુષ હોય, કોઈ સંયમી સ્ત્રી હોય, ભગવાનનું ભજન જ જેનો ધ્યેય હોય, એવા લોકો કોયલાણાના ખૂણામાં પણ ક્યાંક હશે. એટલે કોયલાણા અત્યારે એટલું મોટું, સુવ્યવસ્થિત, અને આજે તમે બધા આનંદથી જીવી શકો. કોઈ એવા પુરુષ હશે એને ખબર નહીં હોય કે અમે જતી ને સતી છે, એવા સંયમી કોઈક ને કોઈક હશે. અને આ રીતે કલિકાલમાં સત્યની ઉપર ટેકવું છે, પણ સત્ય ઉપર બધું ન ટકે. કલીના છ વિકલતા બતાવી છે. કલીમાં છ વસ્તુ થાય, અને એ છ વસ્તુના કારણે અહીંયા બળદના રૂપમાં ધર્મ શા માટે હતો, પૃથ્વી ગાયના રૂપમાં શા માટે હતી? ગાય હતી, પૃથ્વી હતી, એ રડતી હતી કે મારા ઉપર પાપીઓનો ભાર વધી ગયો. પણ અહીં બળદ જ રાખવામાં આવ્યો, કારણ કે બળદની બે ખરી હોય, બળદને પગમાં બે ખરી હોય, અને ગધેડો હોય ને એની એક જ ખરી હોય. આપણે તું ક્યાં ગધેડા જેવો થા એમ બોલીએ, એનું પાછળનું કારણ છે ગધેડાને એક જ ખરી હોય. એક ખરી એટલે પ્રવૃત્તિ. કંઈ ધ્યાનમાં નો કામ જ કરી રાખે, કામ જ કરી રાખે, કામ જ કરી રાખે, એને ગધેડો કહેવાય.
પણ બે ખરી એટલે એક પ્રમાણ ને એક પ્રવૃત્તિ. શાસ્ત્ર પ્રમાણે જેની પ્રવૃત્તિ હોય, સંતોના વાક્યો પ્રમાણે જેની પ્રવૃત્તિ હોય, મા બાપના સંસ્કાર પ્રમાણે જેની પ્રવૃત્તિ હોય, એવા પ્રમાણને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરે ને એ બળદ જેવો ધાર્મિક કહેવાય. બળદને બે ખરી છે, એક પ્રમાણની ને એક પ્રવૃત્તિના. શાસ્ત્ર પ્રમાણે જીવન હોવું જોઈએ, માતા પિતાની આજ્ઞા પ્રમાણે જીવન હોવું જોઈએ, સંતોના વચનો પ્રમાણે જીવન હોવું જોઈએ, આપણી સંસ્કૃતિ આપણી જ્ઞાતિના સંસ્કારો પ્રમાણે આપણી પ્રવૃત્તિ હોવી જોઈએ. અને ગધેડો હોય કોઈ પ્રમાણ પ્રમાણની પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિ, કામ કામ અને કામ, એટલે બે ખરી ને એક ફરીનો ભેદ છે. અહીંયા ભયથી લઘુશંકા મળમૂત્રનો ત્યાગ કરતો તો એ કર્મક્ષય સૂચવે છે. એક પગે ઉભેલો છે ને કંપે છે, ત્રણ પગ કપાઈ ગયા છે. તપ પવિત્રતા ને દયા નથી. તપ પવિત્રતા ને દયા ન હોય તો ખાલી સત્ય ઉપર ન ટકી શકે આપણો ધર્મ. સત્ય ઉપર સત્યના આધારે અસ્થિર જ રહે, કારણ કે તમારામાં ગમે એટલું સત્ય હોય પણ તમારા જીવનમાં પવિત્રતા ન હોય તો સંયમ ન હોય, અને સંયમ વિનાની કોઈ પણ વસ્તુ ટકી ન શકે. સંયમ રાખવો પડે, અને આ રીતે ધર્માચરણ છે એમાં પાખંડ આવી જાય. એટલે સત્ય ઉપર આ ટકેલો ધર્મ હતો, અને અધર્મના નવ પ્રાણ છે, પણ એ નવ પ્રાણ અધર્મના બીજી કથામાં જણાવીશ. પાછી અહીં કથા કરીશ ત્યારે આનું વિવરણ કરીશ, ત્યારે ધર્મના નવ અધર્મની નવ પાંખો છે. લોભ છે ને એ અધર્મની એક પાંખ છે. નવમાંથી એક તમને પાંખ જણાવું. વધારે પડતી મેળવવાની ઝંખનાને લોભ કહેવાય. અધિક લાભ માટે અન્યાયથી લેવામાં આવતી જે પણ વસ્તુ છે એને લોભ કહેવાય. વધારે કમાવાની મેળવવાની ઝંખના એટલી ખોટી નથી, પણ વધારે કમાવાની ને વધારે લાભ મેળવવાની ઝંખના છે ને એ અન્યાય તરફ લઈ જ જાય. કોઈ દિવસ એ ન્યાય તરફ ન લઈ જાય. બહુ ઝંખના કરો ને, ક્યારેક ક્યારેક આપણે વિચાર કરવો જોઈએ કે ભગવાને આપ્યું. એમાંથી પહેલી અધર્મની પાંખ છે લોભ, અને લોભ ઉપર હું કાલે વિવરણ કરીશ સવારમાં, કે લોભ માટે ભગવાનને બે અવતાર લેવા પડ્યા. કામ માટે ને ક્રોધ માટે એક એક અવતાર થયો, ભગવાનને લોભ માટે બે અવતાર લેવા પડ્યા. એની કથા કાલે કરીશ. પણ અહીંયા આ કલીને પૂછ્યું કે તમે ધર્મ છો બળદના રૂપમાં, તમે પૃથ્વી માતા છો ગાયના રૂપમાં, આ કાળો પુરુષ કોણ છે? કે કલી છે. ક્યાં તો તલવાર ખેંચી. પરીક્ષિત જે કહે કે મારા રાજ્યમાં નહીં, નીકળી જા બહાર. હાથમાંથી કાળો પુરુષ હાથમાંથી દંડ નીચે ફેંકીને પગમાં દંડવત કરી ગયો, શરણમાં બેસી ગયો કે મને જવા દો જવા દો. એ કે નહીં, નીકળી જા મારા રાજ્યમાં નહીં. અરે આખી પૃથ્વી ઉપર તમારું રાજ્ય છે, તમે તો સમ્રાટ છો, હું જઈ જઈને ક્યાં જાઉં? કે મારા રાજ્યમાં નહીં. અરે કૃષ્ણ ભગવાને મને વચન આપ્યું હતું કે હું ભાલકાથી રજા લઉં ને એટલે કલી તારે આવી જવાનું. એ ભગવાન ગયા પછી હું આવ્યો છું, તો અહીંયા નહીં. તો કે નહીં, તમારે મને રહેવા તો દેવો જ પડશે. તો કે ચાલ, હું તને ચાર સ્થાન રહેવા માટે આપું. બહુ પ્રાર્થના કરી ત્યારે ચાર સ્થાન રહેવા માટે આપ્યા. પહેલું જુગારખાનું, બીજું દારૂખાનું, ત્રીજું કૂટણખાનું, અને ચોથું કતલખાનું. ચાર જગ્યા રહેવા માટે આપી છે. અભ્યર્થિત સદાસને સ્થાનાનિ કલયેદો દ્યુતમ પાયં સ્ત્રિયઃ સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધઃ. દ્યુતમ એટલે જુગારખાનું, પાનમ એટલે દારૂખાનું, સ્ત્રિયઃ એટલે કૂટણખાનું રેડ લાઇટ વિસ્તાર, અને સુનાહા એટલે હિંસા, હિંસા એટલે કતલખાનું. આ ચારેય જગ્યાએ કલી રહી છે. પણ ક્યાં રૂપમાં રહી છે? જુગારખાનામાં અસત્યના રૂપે કલી રહી છે. ત્યાં જુગાર રમતા હોય ને, રમે છે કે નહીં? કોયલાના ઘેડમાં કોઈ સાતમ આઠમમાં ખાલી, પણ સાતમ આઠમમાં પણ રમવું ન જોયું. જુગારની વાત આવીશ ત્યારે હું સમજાવીશ કે જુગાર રમવું કેટલું મોટું પાપ છે. મહાન પાપોમાં જુગાર પણ એક પાપ છે. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર. અરે યુધિષ્ઠિર અને નલ જેવા રાજાનું અધપતન ફક્ત ને ફક્ત જુગારના કારણે થયું. આખું મહાભારત જુગારના કારણે થયું. અને જ્યારે જ્યારે પણ તમારા જીવનમાં જુગાર આવે ને, અરે ખાલી મફત મફતમાં પણ હુકમબાજી ન રમવી જોઈએ. પત્તા જોઈએ નહીં, લે જોઈએ નહીં. જેના માટે મારો કનૈયો રોયો છે ને, એ પત્તાને હાથ નહીં અડાવવું, એવી પ્રતિજ્ઞા થવી જોઈએ. મારા ગામની ગોપીઓએ પ્રતિજ્ઞા કરી છે, મારા ગામની ગોપીઓએ નક્કી કર્યું છે કે કનૈયાને નથી ગમતું ને મહાદેવભાઈ, અમે પત્તાને હાથ નહીં અડાડીએ. અને આજે પણ પત્તાને અમારા ગામની ગોપીઓ હાથ ન, અમારા ગામના છોકરાઓ ન લગાડતા. રમે છે થોડાક વાડીઓમાં, જેને ગામમાં તો નહીં જ એમ. કારણ કે એ સાચો હું યાદવ હોય, સાચો હું કૃષ્ણને વાલો હોય તો હેપી બર્થડે ટુ યુ,
જન્મદિવસના દિવસે મારે ભેટ આપવી જોઈએ. એ આઠમના દિવસેનો જન્મદિવસ હોય, ભેટ આપવાની જગ્યાએ એની આંખમાંથી આંસુ પડાવીએ. જેના માટે કૃષ્ણ રોયા છે જુગાર માટે, એ જુગાર માટે આપણે કૃષ્ણના જન્મદિવસના દિવસે સ્પેશિયલ રજા લઈને આવીએ. સુરતવાળા પણ રજા લઈને આવે સાતમ આઠમમાં જુગાર રમવા માટે. આ જુગાર તમારી મનની વૃત્તિ નબળી કરે, લાલચ ઊભી કરે. જુગાર એટલે ખાલી પત્તા રમે એમની શરત મારો, એને જુગાર જ કહેવાય. અરે તમે વાત વાતમાં એકડી મીંડી રમો.